ઇન્ડિયન પબ્લિક સ્કૂલના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 6ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ પહેલો ખોરાક ક્યાંથી પડે છે એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે દરરોજ ખોરાક ખાઈએ છીએ, જે ખોરાક જમીએ છીએ એને આપણે ખોરાક કહીએ છીએ. જે આપણે દરરોજ જમીએ છીએ, વાનગી અલગ અલગ બનાવીને જમીએ છીએ તેને ખોરાક કહીએ છીએ. આપણે અલગ અલગ સમયે અલગ અલગ ખોરાક લઈએ છીએ. તમે નોંધ હોય તો કે આપણે સવારે, બપોરે, સાંજે અલગ અલગ ખોરાક લેતા હોઈએ છીએ, એટલે કે આપણા ખોરાકમાં વિવિધતા બહુ જ જોવા મળે છે. એવી જ રીતના ભારતના જુદા જુદા દેશોમાં, ભારતના જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ પ્રકારનો ખોરાક જોવા મળે છે. બધી જગ્યાએ આપણે અહીંયા ગુજરાતમાં ઢોંસા, ઢોકળા, ખમણ એવું જોવા મળે છે. જ્યારે પંજાબ સાઈડ જઈએ તો પંજાબની અલગ અલગ વાનગીઓ હોય, પંજાબી બધી અલગ અલગ વાનગીઓ. એ રીતના દક્ષિણમાં જઈએ તો ચોખાની વાનગી એટલે કે ભાત, મચ્છીને એવું જોવા મળે છે. એટલે કે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ખોરાક જોવા મળે છે. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે કોઈ ને કોઈ વાનગીનો બનેલો હોય છે અથવા બનાવવો પડે છે. આપણે જોઈએ છીએ ગમે તે, આપણે સવારમાં રોટલી ભાખરી જોઈએ તો એને આપણે બનાવવી પડે છે. તો વાનગી બનાવવા માટે આપણે કોઈને કોઈ વસ્તુની જરૂર પડે જ છે. તો એને આપણે શું કહીશું? વાનગી બનાવવા માટે વપરાતી વસ્તુને સામગ્રી અથવા ઘટકો કહીએ છીએ. તો પહેલે આપણે ટોપિક છે ખોરાકમાં વિવિધતા. જોયું આપણે કે અહીંયા ભારતના જુદા જુદા રાજ્યોમાં ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. આપણે અલગ અલગ સમયે અલગ અલગ ખોરાક લઈએ છીએ. એ તો મેં તમને કીધું કે સવાર, બપોર, સાંજ આપણે જોઈએ તો અલગ અલગ આપણે ખોરાક ખાતા હોઈએ છીએ. એ જ રીતના વાનગી બનાવવા માટે વપરાતી વસ્તુને સામગ્રી અથવા ઘટકો કહીએ છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ 2માં તમને વાનગીના નામ આપેલા છે. એમાં પહેલું છે, ઉદાહરણ તરીકે પહેલું આપણે લઈએ રોટલી. તો રોટલી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લેવો પડે, એટલે પહેલાં લખશું લોટ. બીજું, તેમાં આપણે ઉમેરી મીઠું, તેલ અને પાણી. આપણે આ 4 સામગ્રી ભેગી કરી ત્યારે આપણને રોટલી બનાવી શકીએ છીએ. એ જ રીતના બીજો આપ્યું છે કે દાળ. તો દાળ બનાવવા માટે આપણે ગમે તે જે દાળ બનાવી હોય એ દાળ લઈએ. દાળ, મીઠું, જો દાળ બનાવવા માટે આ 5 વસ્તુ ભેગી કરી ત્યારે આપણને દાળ બનાવી શકીએ છીએ. હવે આગળ આપણે આવશે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ 2 જ વસ્તુમાંથી આપણને મળે, કાં તો વનસ્પતિમાંથી મળે કાં તો આપણને પ્રાણીમાંથી મળે. એટલે કે
હવેનો ટોપિક આવશે ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોતો. તો ખાદ્ય સામગ્રી એટલે શું? તો આપણે આગળ જોયું કે કોઈ પણ વાનગી બનાવવા માટે વપરાતી વસ્તુને સામગ્રી અથવા તો ઘટકો કહે છે. સામગ્રી એટલે કે ખાદ્ય સામગ્રી એટલે કે ખાવા માટે બનાવવાની વસ્તુ. તો આપણે અહીંયા એ જ લખી શકીએ કે કોઈ પણ વાનગી બનાવવા માટે કોઈ પણ વાનગી બનાવવા માટે વપરાતી વસ્તુને સામગ્રી અથવા ઘટકો કહે છે. હવે આગળ કોઈ પણ વાનગી બનાવ, દાખલા તરીકે આપણે જોયું કે રોટલી અને દાળ બનાવી છે તો એમાં રોટલી બનાવવા માટે 4 વસ્તુની જરૂર પડે છે, જ્યારે દાળ બનાવવા માટે 5 વસ્તુની જરૂર પડે છે. તો આપણે કોઈ પણ વાનગી બનાવીએ તો 2 કે તેથી વધુ સામગ્રીની જરૂર પડે, એટલે કે કોઈ પણ વાનગી બનાવવા માટે 2 કે તેથી વધુ ખાદ્ય સામગ્રીની જરૂર પડે છે. કોઈ પણ વાનગી બનાવવા માટે 2 કે તેથી વધુ ખાદ્ય સામગ્રીની જરૂર પડે. આપણે આ 2 ઉદાહરણ છે, પણ વધુ આપણે જોઈએ, દાખલા તરીકે આપણે ભાત બનાવવા હોય તો ભાત બનાવવા માટે પણ ચોખા, પાણી અને મીઠું એની જરૂર પડે જ છે, એટલે કે 3 વસ્તુ ભેગી કરી ત્યારે પણ ભાત બને છે. એવી રીતના કોઈ પણ વાનગી લઈ લો, બનાવવા માટે 2 કે તેથી વધુ જ ખાદ્ય સામગ્રીની જરૂર પડે. હવે આપણે જોઈએ કે ખાદ્ય સામગ્રી એટલે શું. હવે તેના સ્ત્રોતો 2 પ્રકાર છે, વનસ્પતિ સ્ત્રોત અને પ્રાણી સ્ત્રોત. પહેલું એમાં વનસ્પતિ સ્ત્રોત. નામ ઉપરથી જ આપણને ખબર પડે, વનસ્પતિ સ્ત્રોત એટલે કે જે વસ્તુ આપણને વનસ્પતિમાંથી મળતી હોય તેને વનસ્પતિ સ્ત્રોત કહે છે. જે વસ્તુ આપણને વનસ્પતિમાંથી મળતી હોય તેને વનસ્પતિ સ્ત્રોત કહે છે. જે વસ્તુ વનસ્પતિમાંથી મળતી હોય તેને વનસ્પતિ સ્ત્રોત કહે છે. વનસ્પતિમાંથી આપણને કઈ કઈ વસ્તુ મળે? તો વનસ્પતિમાંથી આપણને ફળ, ફ્રૂટ છે, શાકભાજી છે, પછી ફળ છે, પાંદડા છે, અનાજ, ધાન્ય, ગમે વગેરે. તો આપણે આમાં ઉદાહરણ તરીકે પહેલાં લખીએ, અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, ફૂલ વગેરે. આ બધું આપણને જમીનમાં ઉગે છે અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. હવે બીજો પ્રકાર આવશે, પ્રાણી સ્ત્રોત. પ્રાણી સ્ત્રોત એટલે કે જે વસ્તુ આપણને પ્રાણીમાંથી મળે તેને પ્રાણી સ્ત્રોત કહે છે.
તો આપણને એવો સવાલ થાય કે આપણે પ્રાણીમાંથી શું લેતા આવીશું. પણ પ્રાણીમાંથી આપણે ઘણો બધો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે મધર્યું એ આપણને પાણી પ્રાણીમાંથી મળે છે, દૂધર્યું એ આપણને પ્રાણી આપે છે. એટલે કે પ્રાણીમાંથી આપણે દૂધ છે, માંસ છે, ઈંડા છે, મચ્છી છે, ઝીંગા છે, જે માંસાહારી લોકો છે તે ખાતા હોય છે. એટલે આમાં ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ દૂધ, ઈંડા, માંસ, ઝીંગા વગેરે. હવે જો ખબર પડી તમને આમાં, હવે જો આમાં ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોતો એટલે કે કોઈ પણ વાનગી બનાવવા માટે વપરાતી વસ્તુને સામગ્રી અથવા ઘટકો કહે છે. કોઈ પણ વાનગી બનાવવા માટે બે કે તેથી વધુ ખાદ્ય સામગ્રીની જરૂર પડે છે. તેના સ્ત્રોતોના કેટલા પ્રકાર? બે. પહેલું વનસ્પતિ સ્ત્રોત અને બીજું પ્રાણી સ્ત્રોત. વનસ્પતિ સ્ત્રોત એટલે કે જે વસ્તુ આપણને વનસ્પતિમાંથી મળતી હોય તેને વનસ્પતિ સ્ત્રોત કહે છે. દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, ફૂલ વગેરે. બીજું પ્રાણી સ્ત્રોત કે જે વસ્તુ આપણને પ્રાણીમાંથી મળતી હોય તેને પ્રાણી સ્ત્રોત કહે છે. દાખલા તરીકે દૂધ, ઈંડા, માંસ, શિંગા વગેરે. હવે આપણને આપણે ખોરાકમાં મીઠું અને પાણીનો ઉપયોગ કરીએ છીએ તો મીઠું તો ઉગતું નથી કે મીઠું આપણને પ્રાણીમાંથી પ્રાપ્ત થતું નથી તો એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો મીઠું રહ્યું આપણને દરિયામાંથી પ્રાપ્ત થાય છે, દરિયાના પાણીમાંથી. તો એ તો વનસ્પતિ ન લખી શકાય કે પ્રાણી સ્ત્રોતે ન લખી શકાય. તો તેને આપણે પૃથ્વી ઉપર થાય છે એટલે આપણે એમાં પૃથ્વી લખી શકીએ. અને બીજું છે પાણી. તો પાણીનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ. વરસાદ દ્વારા આપણને પાણી પ્રાપ્ત થાય છે. તે આપણને તો જમીન પાસેથી જ મળે છે. વરસાદ જમીન પાસેથી મળે છે એટલે તેમાં પણ આપણે પૃથ્વી અથવા તો વરસાદ લખી શકીએ. હવે આગળ આપણે જોઈએ કે પ્રવૃત્તિ 3માં તમને આપેલું છે પાઠ્યપુસ્તકમાં, તમને વાનગીના નામ આપેલા છે, એ વાનગીના ઘટકો જ લખવાના છે અને તેના સ્ત્રોત આપણે અહીંયા જોઈશું. ઘટકો એટલે કે તે બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડી છે એ, અને સ્ત્રોત એટલે કે તે આપણને ક્યાંથી મળે છે તે. પહેલું આપણે જોશું, દાખલા તરીકે ઈડલી બનાવવી હોય તો તેમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે. તો ઈડલી બનાવવા માટે પહેલું ચોખા, બીજું મીઠું અને ત્રીજું પાણી. તો ચોખા આપણને શેમાંથી મળે? ચોખા આપણને વનસ્પતિમાંથી મળે, કારણ કે ડાંગરના દાણા રહ્યા એને આપણે ચોખા કહીએ છીએ, એટલે કે વનસ્પતિ સ્ત્રોત. એટલે આપણે ખાલી આમાં વનસ્પતિ લખીશું. મીઠું અને પાણી, મેં તમને કીધું કે મીઠું એ આપણને દરિયાના પાણીમાંથી મળે છે, દરિયાના પાણીમાંથી મળે છે તો એની આપણે પૃથ્વી અથવા તો દરિયાનું પાણી એવી રીતના લખી શકીએ. પાણી, પાણી આપણને વરસાદમાંથી પ્રાપ્ત થાય છે અથવા તો પૃથ્વી ઉપરથી મળે, એટલે વરસાદ અથવા તો પૃથ્વી આપણે લખી શકીએ. હવે આગળ બીજું તમને એની અંદર આપેલું છે ખીર. ખીર બનાવવી હોય તો આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીશું? તો ખીર બનાવવા માટે ચોખા, બીજું દૂધ અને ખાંડ. તો ચોખા આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. આપણે આગળ જોયું કે ઈડલી બનાવવા માટે ચોખા જોઈએ તો ચોખા આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. બીજું છે દૂધ. તો દૂધ આપણને પ્રાણીઓ આપે છે, ગાય, ભેંસ, બકરી છે વગેરે આપણને દૂધ આપે છે, એટલે બીજું છે દૂધ. તો એ શેમાંથી પ્રાપ્ત થાય? પ્રાણીમાંથી. ત્રીજું ખાંડ. તો ખાંડ આપણને કઈ રીતના પ્રાપ્ત થાય? તો ખાંડ આપણને શેરડીમાંથી પ્રાપ્ત થાય. આપણે જોયું જ છીએ કે ખાંડના જે રિફાઇનરી હોય, કારખાના હોય, એટલે અહીંયા શેરડીનું ઉત્પાદન હોય એની આસપાસ, એટલે કે શેરડીમાંથી પ્રાપ્ત થાય છે. તો એ શેમાંથી મળે આપણને? વનસ્પતિમાંથી. હવે
આમાં આપણે એક ઉદાહરણ વધારે લઈએ. દાખલા તરીકે ખીચડી બનાવવી હોય તો ખીચડી બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે? ખીચડી બનાવવા માટે ચોખા, દાળ, ચોખા, પછી ગમે તે દાળ આપણે લઈ શકીએ, તુવેરની દાળ છે, મગની દાળ છે, એટલે આપણે દાળ લખશું. અને ત્રીજું મીઠું. હવે જો ચોખા, દાળ અને મીઠું, તો ચોખા આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે, દાળ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે દાળ, કારણ કે ઉગે જ છે. આપણે ગમે તે જોવી, મગની દાળ જોવી તો એ મગમાંથી મગની દાળ બને, તો મગ રહે એ ઉગે જ છે. એટલે અહીંયા આપણે શું લખી શકીએ કે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. તુવેરની દાળ લો તો તુવેરની દાળ પણ તુવેરમાંથી થાય અને તો તુવેર રહે ઉગે જ છે, આપણે જોયું જ છે. મીઠું રહ્યું એ દરિયાનું પાણી અથવા તો પૃથ્વીમાંથી પ્રાપ્ત થાય છે. હવે જો આપણે પહેલેથી જોઈ લઈએ કે આજે શું જોયું આપણે, પહેલું કે ખોરાક આપણે જમીએ છીએ તેને આપણે ખોરાક કહીએ છીએ. આપણે અલગ અલગ સમયે અલગ અલગ ખોરાક લેતા હોઈએ છીએ, એટલે કે આપણા દરરોજના ખાવામાં વિવિધતા જોવા મળે છે. ખોરાકમાં દરરોજ અલગ અલગ પ્રકારનો ખોરાક ખાતા હોઈએ છીએ. આપણા ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં પણ લોકો અલગ અલગ પ્રકારનો ખોરાક ખાતા હોઈએ છીએ. હવે આપણે ગમે તે વાનગી બનાવવા માટે ગમે તે વસ્તુની જરૂર પડે તેને આપણે શું કહીએ? સામગ્રી અથવા તો ઘટકો. પછી આગળ જોયું કે ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોતો આપણને બે જગ્યાએથી પ્રાપ્ત થાય, એક તો વનસ્પતિ સ્ત્રોત અને બીજું પ્રાણી સ્ત્રોત. વનસ્પતિ સ્ત્રોત એટલે કે જે વસ્તુ આપણને વનસ્પતિમાંથી મળતી હોય તેને વનસ્પતિ સ્ત્રોત કહે છે. દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, ફૂલ વગેરે આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. બીજું છે પ્રાણી સ્ત્રોત, એટલે કે જે વસ્તુ આપણને પ્રાણીમાંથી પ્રાપ્ત થતી હોય તેને આપણે પ્રાણી સ્ત્રોત કહે છે. દાખલા તરીકે દૂધ, ઈંડા, માંસ, શિંગા, માછલી વગેરે આપણે લખી શકીએ. હવે આગળ છે કે આપણને ખાદ્ય પદાર્થનું નામ આપેલું હોય એના ઉપરથી આપણને ખબર પડે કે તેમાં ઘટકો કયા છે અને તે કેમાંથી આપણને પ્રાપ્ત થાય છે. હવે આગળ આપણે આપ્યું છે કે ઇડલી, ઇડલી એટલે કે એમાં જોઈએ ચોખા, મીઠું, પાણી. તો આપણને ખબર પડે કે ચોખા એટલે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે, મીઠું આપણને દરિયાના પાણીમાંથી અથવા તો પૃથ્વી એની જગ્યાએ આપણે એ લખી શકીએ, પાણી આપણને વરસાદ અથવા તો પૃથ્વીમાંથી પ્રાપ્ત થાય છે. બીજું છે ખીર, તો ખીર આપણને એમાં શું વસ્તુ જોઈએ? ચોખા, દૂધ અને ખાંડ. તો ચોખા આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. દૂધ, તો દૂધ આપણને પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે, ગાય ભેંસ દૂધ આપે છે એ તો આપણને ખબર જ છે. આગળ ખાંડ, ખાંડ આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. ખાંડ આપણને શેરડીમાંથી મળે, શેરડીમાંથી બનાવવામાં આવે, શેરડી એ વનસ્પતિ છે. ખીચડી, ખીચડી બનાવવા માટે ચોખા, દાળ, મીઠું, ચોખા આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. દાળ ગમે તે આપણે લઈ એ આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. મીઠું દરિયાના પાણી અથવા તો પૃથ્વી એ આપણે લખી શકીએ છીએ એમાંથી પ્રાપ્ત થાય છે.